मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री हरिकृष्ण महाराजनि घनश्याम महाराज स्वामीनारायण भगवाननी जय बता भक्तों ने भाव थी जय स्वामीनारायण આજે આપણે ભક્ત ચિંતામણીનું પ્રકરણ મામા ગયા વખતે વાંચ્યું તેમાં કઈ કથા આવી હતી શું હતું બુરાનપુરનું બુરાનપુરના ભક્તો બધા સંઘ લઈને મહારાજના દર્શન કરવા માટે જાય છે અને રસ્તામાં ચોર લોકો આવીને બધું લઈ લે છે અને બધા ભક્તો પછી કહે છે કે આ તો આપણી ભક્તિમાં કંઈક ભૂલ હશે માટે બીજી ચિંતા છોડીને ભગવાનનું ભજન કરો મહારાજ કરશે મહારાજ આવ્યાને રક્ષા કરી બધા ભક્તોની અને બધા ભક્તો ગઢપુર આવીને મહારાજના દર્શન કર્યા મહારાજે રસ્તાની વાત પૂછી મહારાજ કે અમે જ સ્વયં આવીને તમારી રક્ષા કરી હતી ભક્તો કે મહારાજ ત્યાં એ જંગલમાં તમારા સિવાય બીજું કોણ આવે એ વાત થઈ હતી એ પ્રકરણ હતું 152મું હતું 25 કડી પૂરી થઈ હતી 26 કડી પૂરી થઈ હતી હવે એની પછી આગળનું એ જ પ્રકરણ વાંચીએ છીએ વળીની માળ્ય દેશની વાત સુણી સહુ થાશો રળિયાત ગામ સરસોદ મા જન જે હ કણબી રામજી નામે છે તે હ તેના શરીરમાં નહીં સુખ હતું દેહ માહી અતિ દુઃખ તેની પીડામાં બહુ પીડાય કરે સુખ થવાનો ઉપાય દેવ પિત્ર ભૈરવ ભવાની બહુમાનતા એ હને માની વળી જમાડ્યા સાધુ સંન્યાસી જોગી જંગમ વળી વનવાસી તેણે રોગ ટળ્યો નહીં રંચે સામું થયો છે દુઃખનો સંચે હવે માં સ્વામી આગળ નિમાડ દેશના એક પ્રસંગ એક કથા કહે છે નિમાડ એટલે આ પણ મધ્યપ્રદેશ એમપીનું જે વિસ્તાર છે જેમ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગુજરાત કાનમ વાંકડ એમ એમપી મધ્યપ્રદેશનો નિમાડ એક દેશ છે ત્યાંની સ્વામી કે એક વાત કહું છું બધાએ સાંભળીને ખૂબ આનંદ થશે રળિયાત એટલે આનંદિત થશો બધાએ એવો સરસ પ્રસંગ છે પ્રેરણાદાયી એવું સ્વામી કહે
ત્યાંનું ગામ છે સરસોદ ગામ. ત્યાં કણબી જ્ઞાતિમાં રામજીભાઈ કરીને એક માણસ રહે છે અને એને શરીરમાં નહીં સુખ હતું, દેહમાં ય અતિ દુઃખ. એ રોગે કરીને શરીરમાં બહુ પીડા એને રહેતી હશે. પછી એ પીડામાં બહુ પીડા એટલે સુખી થવા માટે ઘણા ઉપાયો કર્યા કે આ રોગ મટે, દેહમાંથી આટલું બધું કષ્ટ છે એ કેમ કરીને ઓછું થાય. એટલા માટે ત્યારે તો પહેલાં વકીમો ને હકીમો જે કંઈ ફાંકી બાકી કરે, પણ એનાથી ના પતે પછી માણસ ક્યાં જાય? ના, પછી દોરા ધાગાન કંઈ ને કંઈ ભૂવાન બધા પાસે જાય. એમાં રામજીભાઈ પણ દેહમાં અતિ દુઃખ, કોઈ રીતે મટે નહીં, ઘણા ઉપાયો કર્યા છતાં પણ કંઈ થયું નહીં. પછી તો દેવો પિતૃઓને કહીને કે કોઈ ભાઈ તમને પિતરી નડે છે ને આ કરાવો ને પેલું કરાવો ને એ રીતે કેટલી વિધિઓ ને કેટલું કંઈ કંઈ કર્યું, કંઈ દેવતી દેવી દેવતાઓની માનતાઓ કરી, કોઈ ભૈરવ ને ભવાની ને એવી બધી માનતાઓ માની. વળી જમાડ્યા સાધુ સંન્યાસી જોગી જંગમ વળી વનવાસી. જે કોઈ સાધુ મળે, કોઈ સંન્યાસી મળે, કોઈ બાવા મળે, કોઈ જોગી મળે, બધાએ પોતાની વાત રજૂ કરે ને જે કોઈ જે ઉપાય બતાવે એ બધાય ઉપાયો અજમાવે ને જે કોઈ સાધુ સંતોને જમાડીને સેવા કરે. કારણ કે જેની પાસે જ્યારે દુઃખ આવે માણસ પાસે ત્યારે એને બધી બાજુ રસ્તા હોતે કે ક્યાંથી સારું થાય ને કંઈથી લાભ મળે, હે ચારે બાજુ કે ડૂબતા જાય. કીધું હરેશભાઈ કે ડૂબતો માણસ તરણું હોય પકડી લે એમ, કે અહીંયાથી હોય મને સપોર્ટ મળશે એમ. એમાં રામજીભાઈ કણબી પટેલ એણે પણ પોતાની રીતે બધા પ્રયત્નો કર્યા. એ દેવી દેવતાઓની માનતાઓ કરીને, પિતૃઓની માનતાઓ કરીને, જે કોઈ સાધુ સંન્યાસી બાવા જોગી જંગમી વનવાસી જે કોઈ મળ્યા બધાને પૂજ્યા ને બધાને જમાડ્યા ને બધાને પોતાનું દુઃખ રજૂ કર્યું. તેણે રોગ ટળ્યો નહીં રંચે, સામું થયો છે દુઃખનો સંચે. રોગ ટળવાનો તો એક બાજુ પણ એ તો વધતો જ જાય છે, શરીરમાં પીડા પણ વધતી જાય છે. તેણે રોગ ટળ્યો નહીં રંચે, સામું થયો છે દુઃખનો સંચે. પછી સહજાનંદી સંત જે છે આવ્યા તે જ ઘેરે અણઈ છે. રામજી પટેલ તો બહુ દુઃખી દુઃખી થઈ ગયા કે આટલું કરવા છતાં કંઈ ઓછું થતું નથી ને આ તો વધતું જ જાય છે, શરીરમાં પીડા એટલી સહન થાય નહીં. હવે એણે તો કંઈ ઈચ્છા કરી નથી કે આ કોઈ આવે, પણ ભગવાન સ્વામિનારાયણના સંતો વિચરણ કરતાં કરતાં એ મધ્યપ્રદેશમાં ગામડાઓમાં અચાનક એના ઘરે આવી ચડે. એણે કંઈ આમંત્રણ પણ આપ્યું નહોતું કે બોલાવ્યા પણ નહોતા. કર્યા દર્શન રામ પટેલે, ગ્રહ્યા ચરણ તે નવ મેલે. કહે હું છઉ શરણ તમારી, તમે રાખજો ખબર મારી. ત્યારે સંત કહે બહુ સારું, તમે ધારો જે નિયમ અમારું. પછી હાથ માહી જળ લેઈ, મેલું સંતને ચરણે તે. રામજી પટેલે તો સંતોના દર્શન કર્યા, પહેલાં ઘણા સંતોના દર્શન કર્યા હશે, કોઈ સંન્યાસીઓ બાવાને જોગીઓને જતીઓને વનવાસીઓ, પણ આવા સાધુ ક્યારેય પહેલી વાર જિંદગીમાં દર્શન કર્યા. કેવો આ તો કોઈ અલૌકિક જ લાગે છે, કોઈ દિવ્ય લાગે છે. એનો ભાવ, એની બોલી, એનું ચાલવું એ જોઈને રામજી પટેલને થયું કે નક્કી આ સાધુ કંઈ મારી રક્ષા કરશે. સંતો તો જ્યારે એના ઘર પાસે આવ્યા ત્યારે રામજી પટેલે સંતોના ચરણ પકડ્યા અને માથું નમાવીને કહે છે,
હવે આ ચરણ છોડીશ નહીં, હવે હું તમારા શરણે છું, મારી ખબર તમે રાખજો. એવી રીતે રામજી પટેલ બે સંતો જે ભગવાનના સ્વામિનારાયણના સંતો એના ઘરે આવ્યા છે, એના પગ પકડીને પ્રાર્થના કરે છે કે હે સંતો, આજથી હું તમારે શરણે છો, તમે મને જેમ મારું હિત થાય મને તમે મારો ઉપાય કરજો, મારી ખબર તમે રાખજો. ત્યારે સંતો પણ દયાળુ સંતોએ કીધું કે કંઈ વાંધો નહીં, અમે તમારી પ્રાર્થનાને સાંભળીશું, મહારાજને જણાવીશું, પણ એના માટે અમે કહીએ એટલું કરવું પડશે. રામજી પટેલ કે શું કરવું પડશે? કે તમારે નિયમ ધારવા પડશે, વર્તમાન ધારવા પડશે અને ભગવાન સ્વામિનારાયણને આશ્રિત થવું પડશે. ત્યારે રામજી પટેલ કે કંઈ વાંધો નહીં, તમે જે કહેશો તે હું કરીશ. સંતોએ પછી હાથમાં જળ આપીને જે વર્તમાન ધરાવે એ વર્તમાન ધરાવ્યા, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુમા. એટલે કે હે મહારાજ, મારા ઉપર કાળ કર્મ માયા બધાયના દુઃખોથી હું ઘેરાયેલો છું, બધાયથી મને છોડાય ન, તમારા શરણે લો અને તમારો આશ્રિત કરો. એવી રીતે કરીને સદગુરુ કોઈ પણ જીવાત્માને વર્તમાન ધરાવે, વર્તમાન એટલે પંચવર્તમાન જે આપણા છે, બરાબર, દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવવું નહીં, એ પાંચ વાતો કરી સંતોએ અને ભગવાનના શરણે એ જીવને મૂક્યા છે. આજ પહેલાં તો એ કંઈ સ્વામિનારાયણના આશ્રિત હતા નહીં, આ પહેલીવાર સંતોના દર્શન થયા, શરીરમાં અનંત રોગ ને પીડાઓ હતી, ઘણા ઉપાયો કરાવવા છતાં પણ ટળ્યો નહીં, એ તો વધ્યું. સંતો આવ્યા, સંતોના ચરણ પકડીને સંતોને પ્રાર્થના કરીને સંતોએ એને વર્તમાન ધરાવીને ભગવાનના આશ્રિત કર્યા. સંત કહે નારાયણ નામ ભજત જતુ સરવે કામ, તન સારું રહે કે ન રહે થયું કલ્યાણ તું માની લે હે. સંતોએ વર્તમાન ધરાવીને મહારાજના શરણે મૂક્યા, પછી સંતોએ વાત કરી, મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી, સત્સંગના નિયમ ધર્મની વાતો કરી, પાંચ વર્તમાન શું કહેવાય એ સમજાવ્યું અને પછી સંતોએ એ રામજી પટેલને કીધું કે હવે બધું છોડી દો, સુખી થવાના જે કંઈ ઉપાયો તમે કરો છો, આ દુઃખમાંથી ટાળવાના બધું છોડીને ભગવાનના શરણે તમે ગયા છો, હવે ભગવાનનું નામ લેવાનું છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે કંઈ તમારી પાસે ટાઈમ છે અને એ રીતે જ્યાં તમે બેઠા હોય સૂતા હોય પણ ભગવાનનું નામ લેવાનું શરૂ કરો, એના જેવો બીજો કોઈ ઉપાય નથી. સંતોએ કીધું કે ભગવાન સ્વામિનારાયણનું નામ લો, ભજ તજ તું સર્વે કામ, બીજા બધા કામો પણ છોડી દો અને હવે ભગવાનનું નામ લો, એ જ તમારો ઉપાય છે, તમારા માટે સરળું છે. તન તારું રહે કે ન રહે થયું કલ્યાણ તું માની લે. આમાંય રામજી પટેલની મોટી ઉંમર થયેલી, છેલ્લી અવસ્થામાં હશે. સંતો કહે કે આ શરીર હવે સાજું થાય કે ના થાય એની ચિંતા છોડો, પણ મનમાં એટલું દ્રઢ કરો કે હવે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો છું, માટે મારું કલ્યાણ ચોક્કસ થશે જ. ભગવાનનું ભજન કરો, હવે આ લોકમાં તો બે પાંચ દિવસ રહેવાનું કે જે કંઈ રહેવાનું થશે એટલું રહેવાનું થશે, પણ આ તમને જેમ ભગવાન મળ્યા અંત સમયે એ તમારા બહુ મોટા ભાગ્ય છે, માટે હવે તમે ભગવાનનું ભજન કરો અને અમને શરીરની ચિંતા છોડીને હવે તમારું કલ્યાણ ચોક્કસ થશે એ અમે તમને વિશ્વાસ આપીએ છીએ અને તમે પણ એવો વિશ્વાસ રાખો. એટલે મહારાજ અહીંયા આ પ્રસંગથી આપણને એ જાણવા મળે છે કે સત્સંગ કરીએ છીએ તો એ સત્સંગ કેવળ મહારાજ વચનાવતમાં કે સત્સંગ કરવો તે કેવળ પોતાના કલ્યાણને અર્થે કરવો. મહારાજ કે નહીં કે દેહ સાજો માંદો છે તે સાજો થાય, ધન નથી તો ધન આવે, પુત્ર નથી તો પુત્ર મળે, સ્ત્રી મળે, એના માટે સત્સંગ કરવો નહીં. સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણને માટે કરવો. આ લોકની વસ્તુ કે દેહ કરીને સુખી રહેવા માટે સત્સંગ કરે તો એ સત્સંગનો એણે સાચો મહિમા સમજ્યા નથી. સત્સંગથી શું લેવાનું છે, શું પ્રાપ્તિ કરવાની છે એ જીવને ખબર નથી. દેહનો તો કોઈ નિર્ધાર નથી, પણ
સાચા ભાવથી સત્સંગ કર્યો હોય, શુદ્ધ ભાવથી સત્સંગ કર્યો હોય કે નહીં, આ મહારાજની પાસે મહારાજના શરણે આવીને, મોટા સત્પુરુષના શરણે આવીને બસ આ જીવનું રૂડું કરીને જીવનું આત્યંતિક કલ્યાણ કરવું છે એમ માનીને જે સાચા ભાવથી સત્સંગ કરે તો એને સત્સંગનું બધું સુખ આવે, પણ આ લોકની વસ્તુ પદાર્થ મેળવવા માટે સત્સંગ કરે તો એ તો ના મળે તો પછી થાય કે આ સત્સંગ સાચો હશે કે ભગવાન સાચા હશે કે કેમ હશે, અને મળી જાય તો પાવરમાં આવી જાય ને તો પછી ડબલ સ્પીડમાં ચાલવા માંડે, અને જો નાકામ થાય થાય તો પાછો પડી જાય. એમ આ લોક તો મહારાજ કે આ લોકનું મળ્યું તો શું ના મળ્યું તો શું, પણ ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત થાય છે અનન્ય ભાવે મહારાજની આજ્ઞા પાળે છે એ તો મહારાજનો વર છે. મહારાજ આપણે માગવાની પણ જરૂર નથી ને આપણે ઈચ્છા રાખવાની પણ જરૂર નથી, મહારાજે જ માગ્યું છે. મહારાજ ગાદી બેસતા પહેલાં માગી લીધું આપણા માટે જે કે આપણે માગવાનું હતું આશ્રિત થયા પછી, જેના આ લોકના સુખ માટે તો ભગવાને આપણા માટે માગી લીધું. આપણી તો એક જવાબદારી કે આપણે સાચા આશ્રિત થવાનું છે અનન્ય મહારાજના, બીજે બધેથી પ્રતીતિ વિશ્વાસ કે બીજે કઈ કઈ આશાઓ છોડી અને જે કંઈ કરશે મારા મહારાજ મારું સારું જ કરશે આવો દ્રઢ વિશ્વાસ રાખીને ભગવાનનું ભજન કરે છે, ભગવાનની આજ્ઞા પાળે છે, તો એ જીવની ચિંતા તો ભગવાન સ્વયં કરે છે. મહારાજે જ માગ્યું કે મારો આશ્રિત હોય એના ભાગમાં આનું વસ્ત્રને આબરું એ ત્રણ ના હોય તો એ બધું મળે, એને કદાચ રામપત્ર લઈને ભિક્ષા માગવાનું હોય તો એના વતી હું માગું પણ મારો ભક્ત સુખી રહે, એને અંતકાળે એક એક રૂવાડે કરોડ કરોડ વીછીની ડંખનાની વેદના થવાની હોય તો એ વેદના મને થાય પણ મારો આશ્રિત જેમ માખણમાંથી વાળ કાઢે નીકળે એમ સરળતાથી દેહમાંથી જીવને છોડીને અક્ષરધામમાં જાય. એટલે આ બધી જે મોટી મોટી દુઃખ ને પીડાઓ છે તો ભગવાને આપણા માટે એમણે પોતે માથે લીધી છે, આપણી જવાબદારી એટલી કે આપણે એના અનન્ય આશ્રિત થવાનું છે. બાકી મહારાજ વચનાવતમાં કે કોઈને સ્ત્રી દેનાર ધન દેનાર કે પુત્ર દેનાર મળે અને એમાં પ્રતીતિ ન આવે એવા તો મહારાજ કે કોઈક જ હોય, બાકી સહેજે ગમે એવા મોટા હોય ગમે એવા સત્સંગી કહેવાતા હોય ને ભગવાનના આશ્રિત કહેવાતા હોય પણ ધન ના હોય તો કોઈ ધન આપમારો મળે કે ભાઈ અહીંયા જઈએ તો મિલિયન ડોલર આપી દે છે તો સહેજે પ્રતીતિ થઈ જાય. સ્ત્રી દેનાર મળે પુત્ર ના હોય ને પુત્ર આપવાળા મળે તો મહારાજ કે એમાં તો સહેજે કોઈ એવા તો મહારાજ કે ગણ્યા ગાંઠા કોઈક જ હોય કે જેને એવી વસ્તુનો પ્રલોભન મળે તો એ ભગવાન સિવાય ત્યાંથી મારે જોઈએ જ નહીં, મને જે આપે તે મારા મહારાજ આપે અને ના આપે તો મારા મહારાજને જે હશે મંજૂર એ મને મંજૂર છે, એનું આપેલું દુઃખ મને મંજૂર છે પણ બીજાનું આપેલું સુખ પણ મારે જોઈએ નહીં. આવો જેને ભગવાનનો દ્રઢ આશરો અને વિશ્વાસ હોય તો ભગવાન એનું બધું કામ કરે જ છે, પણ એવો આશરો ના હોય તો ભગવાનને પણ એમ થાય કે ઓહો આને તો મારા સિવાય બીજે બધે કેટલી પ્રતીતિઓ છે. સ્ત્રી હોય એના પતિ સિવાય બીજે બધી આશાઓ રાખે તો અને પતિને પછી એના પ્રત્યે રાજીપો હોય અને એનું પછી કેર પણ એટલી ના લે, પણ પતિવ્રતા સ્ત્રી હોય તો એ પોતે મહારાજ વચનાવતમાં કે કોઈ ગમે મોટો રાજા હોય તવંગર હોય મોટો તાલેવાન હોય તો એના પાસેથી કોઈ સુખની ઈચ્છા એ રાખે નહીં, પોતાનો પતિ કદાચ કંગાળ હોય ફાટેલી સાડી આપતો હોય તો એને મંજૂર હોય. એમ ભગવાનનો અનન્ય આશ્રિત હોય એને પોતાના ભગવાન જે કંઈ આપે એ મારા માટે એમાં મારું રૂડું જ હશે એવાને દ્રઢ વિશ્વાસ હોય, એ બીજે કોઈ ગમે એવું દુઃખ આવી પડે તો એ ભગવાન સિવાય બીજે ક્યારેય કોઈ પ્રતીતિ કે કોઈ આસ્થા કે ત્યાં જઈને એ માગે નહીં, એ માગે તો ભગવાનને પછી એમ લાગે ભગવાનને જોઈને હસવું આવે, ભગવાનને એમ થાય કે ઓહો કોઈ મોટો ચક્રવર્તી સમ્રાટની રાણી હોય અને પછી બીજે ભીખ માગવા જાય તો રાજાને શરમ આવે ને, એમ ભગવાનને પોતાનો ભક્ત જ્યારે પોતાને છોડીને બીજે કંઈક આમ થોડી ઘણી આશાઓ રાખે છે ત્યારે ભગવાનને બહુ હસવું આવે ને આપણી ભક્તપણું જોઈ. અહીંયા સંતો રામજી પટેલને વર્તમાન ધરાવે છે, વર્તમાન ધરાવીને મહારાજનો નિશ્ચય કરાવ્યો અને પછી રામજી પટેલને કીધું કે હવે બધું કામકાજ છોડી દો, બીજે બધેથી આશાઓ અને વિશ્વાસો જે કંઈ આસ્થાઓ રાખી છે બધું આજથી છોડો, ભગવાનનું નામ લો, આ દેહ સાજો થાય કે ના થાય એ મહારાજ પર છોડો, મહારાજને જે કરવું હશે તે કરશે પણ આ દેહ છૂટશે એટલે સીધા ભગવાનના ધામમાં તમે જશો, આટલો વિશ્વાસ રાખો. આ કંઈ ઓછું છે?
જન્મો જન્માંતરની સાધના પછી પણ આ અનંત હું કહેવાય જીવ, અનાદિકાળનો આ જીવ આજ સુધી એનું જન્મ મરણ છૂટ્યો નથી, ભગવાનના ધામમાં ગયો નથી. જન્મ મરણ જેવું તો કોઈ મોટું દુઃખ નથી, એ દુઃખમાંથી તરત છૂટી જવાતું હોય તો આનાથી મોટી વાત કઈ હોઈ શકે. એટલે સંતોએ એને વિશ્વાસ આપ્યો કે દેહ સાજો રહે કે ના રહે, પણ આ દેહ છૂટશે એટલે સીધા ભગવાનના ધામને તમે પામશો એવો વિશ્વાસ રાખો. જ્યારે આવશે દેહનો કાળ ત્યારે લેવા આવશે દયાળ. લો, જ્યારે તમારો દેહનો અંતિમ કાળ આવશે, છેલ્લો સમય આવશે, ત્યારે ભગવાન તમને ધામમાંથી લેવા આવશે. આવો સંતોએ એને રામજી પટેલને વિશ્વાસ આપ્યો. રામજી પટેલને પણ દ્રઢ થઈ ગયું કે નક્કી બસ આ સાધુ કહે છે 100% સાચી વાત છે. એને વિશ્વાસ આવ્યો, બધેથી પ્રતીતિ છોડી અને બસ ભગવાનનું નામ લેવા લાગ્યા. દેહ સાજો થાય કે ના થાય એની ચિંતા એણે છોડી અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. અને સંતોના વચનમાં વિશ્વાસ આવી ગયો કે નક્કી મારો દેહ પડશે અને મને ભગવાન લેવા આવશે. કહી સંત એટલું વચન, ચાલ્યા એને બતાવી ભજન. બસ આટલો જ પ્રસંગ, કલાક કે 1.5 કલાક કે જે કે એટલો ટાઈમ. ઘરે સંતો આવ્યા, ભિક્ષા માગવા સહેજે નીકળ્યા હશે. અને રામજી પટેલને સંતોએ આટલી હિતની છેલ્લે છેલ્લે લો એટલે કીધું ને, આધી ઘડી આધી મેં પુન્યા, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. મહારાજાના જીવનું કંઈક રૂડું કરવું છે તો આટલો જ ટાઈમ મળ્યો, પણ એના જીવનું જે અનંત કાળનો આ જીવ, અનાદિકાળનો આ જીવ, આજ સુધી જે ભગવાન જે સાધુની પ્રાપ્તિ ન થઈ અને થોડા ટાઈમમાં થઈ ગઈ અને એની વાત મનાઈ ગઈ. ઘણીવાર સાધુ ભેગા ઘણા વર્ષો થતા રહે, પણ જો વિશ્વાસ આટલી વાતમાં એને વિશ્વાસ ના બેસે તો કામ ના થાય. અને આને આટલો જ ટાઈમ સંતો ભેગા મળ્યો, જે કંઈ 1.5 કલાક, પણ સંતો એને વર્તમાન ધરાવ્યા, મહારાજને આશરે મૂક્યા, બધેથી પ્રતીતિ છોડાવી અને એક ભગવાનની દ્રઢ પ્રતીતિ કરાવી, ભગવાનનું ભજન કરવાનું કીધું. આટલો જ પ્રસંગ સંતોનો થયો અને એની વાતમાં એને વિશ્વાસ આવી ગયો અને એણે કર્યું તો એનું કામ થઈ ગયું. સંતો આટલું વાત કરીને પછી તો ત્યાંથી આગળ ચાલ્યા. પછી રામે માંડ્યું એ રટણ, કરે સ્વામી શ્રીજીનું સ્મરણ. પછી થયા થોડા ઘણા દન, આવી અવધે તજ્યુતન. ત્યારે તેડવા આવ્યા મહારાજ, ભેળા સંત સખાનો સમાજ. આવ્યા ગામ ને ગોંદરે નાથ, નિરખી બહુ જન થયા સનાથ. રામજી પટેલ સંતો ગયા પછી તેણે ભગવાનનું ભજન ચાલુ કર્યું. બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા બેઠા પથારીમાં, બસ ભગવાનને સંભાળે છે અને દ્રઢ વિશ્વાસ છે અને કે આ સંતોએ મને વાત કરી, આ મહારાજ મને અંત સમયે જરૂર લેવા આવશે. બસ આટલો સંતોષ ને વિશ્વાસ અને ભગવાનનું ભજન કરે છે. સંતોના વચનમાં વિશ્વાસ રાખીને રામજી પટેલ ભજન કરે છે અને જો જોતામાં એનો અંતિમ સમય પણ આવી ગયો છે. સંતોને ખબર હતી કે આનો હવે મહારાજ અંતિમ સમય છે, પણ સંતોના વચનમાં વિશ્વાસ રાખીને ભગવાનનું ભજન કર્યું. મહારાજ એને અંત સમયે સંતો અને ભક્તોને લઈને સાથે તેડવા આવ્યા છે. ભગવાન જ્યારે સંત એને લેવા આવ્યા છે ત્યારે ભગવાનની સાથે બહુ મોટો સમાજ છે, ખાલી એક બે સંતો ભક્તો નથી, આખો મોટો સમાજ, આખો મોટો સમુદાય લઈને મહારાજ તેડવા આવ્યા છે, અનંત સંતો અને ભક્તો. આવ્યા ગામને ગોંદરે નાથ, નિરખી બહુજન થયા સનાથ. સીધા પહેલાં ભગતને ત્યાં નથી આવ્યા, પહેલાં તો ગામની ફાગોળે બહાર આવ્યા છે. અને મહારાજે ખાલી એક ભગતને સીધા દર્શન ના આપ્યા, મહારાજે કૃપા કરીને આખા ગામના બધા જ લોકોના દર્શન થયા. ઓહો, આ તો આપણા ગામમાં કંઈક આ બધી દિવ્ય, આવું તો ક્યારેય જોયું નથી એવી આ બધી દિવ્ય વસ્તુઓ વ્યક્તિઓ દેખાય છે. ભગવાનની સાથે કેટલાય સંતો ભક્તોનો મોટો સમુદાય છે અને ગામની બહાર જ્યાં ભાગોળ છે ગોંદરો, ત્યાં આવીને મહારાજ ઊભા રહ્યા છે. કહે કોણ તમે ક્યાં જાશો, આ ગામ માહી કેમ સમાશો. કહે અમે સ્વામી નારાયણ,
આવ્યા ભક્ત રામજી કારણ, હમણાં કર સુવાડીમાં વાસ, પછી જાશુ રામજીને પાસ. એમ કહી વાડીમાં ઉતર્યા, બહુ જીવ કૃતાર્થ કર્યા. બધા ગામના લોકોએ આ બધું જોયું કે આ આટલા બધા દિવ્ય પુરુષો આકાશમાંથી આવીને આમ ઉતરે છે, આ કોણ છે? એણે તો પૂછ્યું. બધા ગામના સમુદાય આખો ભેગો થયો, સમાજ માણસો જોત જોતામાં એકબીજાને વાત પહોંચી અને ભગવાનને પૂછે છે કે ઓહો તમે કોણ છો અને ગામમાં તમે આટલા બધા આવો છો, આ બધા હમાસો ક્યાં? એટલા બધા એમ એટલે કેટલા હશે? કે બે પાંચ પચીસ પચાસ સો તો નહોતા ગામમાં, ના હમાય એટલે કેટલા બધા હોય? હે મહારાજ તો મોટો આખો આમ સમુદાય સંઘ લઈને આવ્યા છે ભગતને લેવા માટે. આપણે તમે લગ્નમાં ના ભેગા કરીએ કોઈ એટલા ભગવાન એમને લેવા માટે લઈને આવ્યા, મુક્તોને લઈને. ગામના લોકો કે કહેવો તમે કોણ છો, ના ગામમાં આટલા બધા હમાશો ક્યાં બધાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ, અમે આવ્યા છીએ, અમારા ભક્ત રામજી પટેલ છે ને તમારા ગામમાં એને લેવા માટે આવ્યા છીએ. હમણાં અમે વાડીમાં જઈશું, ગામમાં તો નહીં હમાય એટલે બહાર વાડીમાં મહારાજ કે ઉતારો કરીશું અને પછી અમે અમારા ભક્તને લેવા જશું. આવી રીતે મહારાજે બધાને વાતો કરીને ગામની બહાર જ અડીને વાડી મોટી ખેતર પાસે ત્યાં જઈને મહેમાનો ઉતાર્યા મુક્તોના અને મહારાજના. બધા લોકો ગામ લોકો આ દર્શન કરીને અહોભાવમાં ગરકાવ થયા કે આવા દિવ્ય દર્શન તો ક્યારેય કર્યા નથી. આવી રીતે કોઈ ભગવાન પોતાના ભક્તને લેવા આવ્યા હોય એવું તો અમે ક્યારેય સાંભળ્યું પણ નથી. ઘણા જીવો ઘણાનું ભજન કરે છે, કોઈ રામનું, કોઈ કૃષ્ણનું, કોઈ બીજા દેવી દેવતાનું, પણ એના ભગવાન એને લેવા આવ્યા હોય એવો તો આજ સુધી ક્યારેય કોઈ પ્રસંગ જોયો, સાંભળ્યો કે અનુભવ્યો નથી. આવી રીતે બધાએ ભગવાનના અને મુક્તોના દર્શન કરીને રાજી થયા. દીધા બહુ જનને દર્શન, પ્રભુ પોતે થઈને પ્રસન્ન. પછી આવ્યા રામજીને ઘેર, કરી મોટી મહારાજે મેર. ઉઠી રામજી લાગ્યો છે પાય, નિરખીનાથ ને તૃપ્ત ન થાય. દીઠા સંત પ્રભુજીને સાથે, જેણે નિયમ ધરાવ્યા તા હાથે. મહારાજ આખો મોટો સંઘ બાર વાડીમાં ઉતારીને પછી મહારાજ થોડા સંતો ભક્ત સંતોને લઈને રામજી પટેલના ઘરે આવ્યા છે વિમાન લઈ. રામજી પટેલને કહે છે કે ભગત ચાલો અમે તમને ધામમાં તેડવા માટે આવ્યા છીએ. અને રામજી પટેલ આમ દર્શન કરે તો મહારાજ ને મહારાજની સાથે સંતો, સંતોમાં જે બે સંતો એમને ત્યાં આવ્યા હતા ભિક્ષા માગવાન વર્તમાન ધરાવીને વાત કરી હતી, એ બે સંતોને પણ જોયા. રામજી પટેલને અંતરથી આનંદ આનંદ થઈ ગયો કે ઓ આ સંતો કેવા દયાળુ છે, એકવાર જમાડ્યા અને ત્યાં તો મારા અંત સમયે મને આ લેવા માટે મારી સામે આવ્યા છે. રામજી પટેલ પણ હૃદયમાં આનંદિત થઈ ગયા અને મહારાજને અને સંતોને બે હાથ જોડીને સ્તુતિની પ્રાર્થના કરવા લાગ્યા. પછી નાથ કહે સુણો જન, ચાલો અમ સાથે તજી તન. એવી સાંભળી વાલાની વાત, તજ્યા તરત રામજીએ પ્રાણ. ઘર પરના માણસ જોતે, તન તજી ચાલ્યો તરત પોતે. સહુ જોઈને આશ્ચર્ય પામ્યા, ધન્ય ધન્ય કહી શિષ નામ્યા. મહારાજ કે ચાલો ભગત તૈયાર થાવ, હવે મેં તો લેવા માટે આવ્યા છીએ. ત્યારે રામજી પટેલ પણ બે હાથ જોડીને મહારાજને કહે છે, મહારાજ હું તો તમારી જ રાહ જોતો હતો, જ્યારથી સંતો મને આ તમારું ભજન કરાવવાનું નિયમ આપીને વર્તમાન ધરાવીને ગયા ત્યારથી સંતોને તમને જ યાદ કરું છું. જ્યારે ક્યારે મને મહારાજ
લેવા આવે, બસ તમારી જ રાહ જોતો હતો. તો મહારાજ કે ચાલો થાવ તૈયાર. મહારાજ ભગતને પોતાના વિમાનમાં આ દેહનો ત્યાગ કરાવીને, દિવ્ય દેહ ધરાવીને પોતાના વિમાનમાં બેસાડીને ભગતને લઈ જાય છે. આખું ગામ આ દ્રશ્ય જોઈ રહ્યું છે. બધા લોકોને પણ આશ્ચર્ય થયું, ઓહો, સહુ જોઈને આશ્ચર્ય પામ્યા. ધન્ય ધન્ય કહી શીશ નામ્યા કે આવું દિવ્ય, આવી દિવ્યતા તો આપણે ક્યારેય કોઈ જગ્યાએ જોઈ નથી, આવું મૃત્યુ પણ ક્યારેય જોયું નથી, આવા ભગવાન પણ ક્યારેય જોયા નથી કે જે પોતાના આશ્રિતને આવી રીતે અંત સમયે જાતે લેવા આવતા હોય. પછી ગામ સઘળે તે જાણ્યું અતિ મોટું આશ્ચર્ય પ્રમાણ્યું, કહે આપણે ન જાણ્યું કાંઈ, જાણ્યું પ્રગટ આવ્યા છે આઈ. ગામ લોકો કહે છે કે આ તો બહુ મોટું આશ્ચર્ય જોયું. આપણને એમ લાગ્યું કે આ કંઈ ભગવાન દિવ્ય રીતે આવ્યા એવું તો લાગ્યું નહીં, જાણે પ્રગટ આવીને, પ્રગટ વાતો કરીને, પ્રગટ આપણી સાથે બોલીને, દર્શન આપીને જાણે લઈ ગયા એવું, આ તો દિવ્ય થયું, કંઈ સ્વપ્નમાં થયું, કોઈ દિવ્ય રીતે જોયું એવું નહીં, આ તો પ્રગટ જ જાણે સાક્ષાત આવીને ભગવાન લઈ ગયા પોતાના ધામમાં પોતાના ભક્તને. આવી દિવ્ય દર્શન આપણને ભગવાને કરાયું. રેશે દન આહી દોય ચાર, કરશું દર્શન સહુ નર નાર, જો જાણીએ અલૌકિક અંગ, ચરણ ગ્રહી ન મૂકીએ સંગ. આપણે તો એવું જાણ્યું હતું કે આટલા બધા સંગ લઈને ભગવાન આવ્યા હતા, આવા દિવ્યતા દર્શન બતાવીને, એવું લાગ્યું હતું કે રહેશે અહીં દોય ચાર દન, કરશું દર્શન સૌ નરનાર, હે બે ચાર દિવસ રોકાશે, આપણને સત્સંગ થશે ને ભગવાનના દર્શન થશે ને ભગવાનની સેવા સમાગમ કરીશું, એના ચરણે આપણે પણ જઈશું ને એમનું ભજન કરીશું, આવું આપણે નક્કી કર્યું હતું. પણ આ તો આમ ભગવાન આવ્યા ને આમ જતા રહ્યા, કંઈ ખબર પડી નહીં. આવી રીતે લોકો પરસ્પર વાતો કરે છે. પણ એ પળ ગઈ તે ગઈ, વારું ભાગ્ય મોટે ભેટ થઈ, અહો વાત અતિશય મોટી, હશે પાપી તે માનશે ખોટી. પછી ગામ લોકો કહે છે કે પણ એ પળ જે આવી એ તો હવે ગઈ, પણ કંઈ વાંધો નહીં, આપણા એવા ભાગ્ય કે ભગવાને આપણને દર્શન આપ્યા ને આવા દિવ્યતાના દર્શન થઈએ, કંઈ મોટી નાની વાત છે નહીં, માટે આ તો બહુ મોટી વાત કહેવાય. આપણે પણ હવે ભગવાનનું શરણ પકડીને, આપણે પણ જે રામજી પટેલે જે ભગવાનનું આટલા ટૂંકા ગાળામાં ભગવાનનું ભજન કર્યું, તો ભગવાનને લેવા આવ્યા, માટે આપણે પણ હવે એ ભગવાનના આશ્રિત થઈને એનું ભજન કરીને આપણા જીવનું પણ રૂડું કરી લેવું, આવું બધા ગામ લોકોએ પરસ્પર નક્કી કર્યું. અને બધા લોકો કે આ તો વાત એવી છે કે આજ સુધી ક્યારેય સાંભળી નહીં, કોઈ વાંચી પણ નહીં હોય ને જોઈ પણ નહીં ને અનુભવી નહીં હોય એવી વાત આપણને ભગવાને અનુભવ કરાયો. આ તો કોઈ પાપી હશે એ ખોટી વાત માનશે, આ તો આખું એક બે જણની તો વાત નથી, આખા ગામ લોકોએ જોયેલો પ્રસંગ છે. અને એ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા નોંધ્યો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અતિ દયાળુ છે, આવા મોટા સર્વોપરી ભગવાન છે તો પણ પોતાના નાના આશ્રિતને પણ લેવા અંત સમયે જાતે જાય છે, એ જ આપણા બહુ મોટા ભાગ્ય છે. એમ બોલે ગામ લોકવાણ, થયો પરચો પ્રગટ પ્રમાણ, એવી રીતે અપરમ પાર, થાય પરચા તે લાખ હજાર, કેતા લખતા ન આવે છે ક, લખીએ એક તો રહે અનેક, દેશ દેશ ગામ ગામ પ્રત્યે, આપે નાથજી પરચા તે નીતે. સ્વામી કે આવી રીતે તો ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતને લેવા ગામો ગામને, ભક્તને ભક્તને અંત સમય લેવા આવે છે. સ્વામી કે કેટલા પરચા લખીએ, એક લખીએ તો બીજો રહે ને બીજો લખીએ તો ત્રીજો રહે, પણ આ તો સ્વામી કે સ્મૃતિ પ્રમાણે ગ્રંથની મર્યાદા પ્રમાણે જેટલું લખી શકાય ને થોડા લખ્યા એટલા લખ્યા છે, પણ આના આધારે
આપણને એવો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દ્રઢ ભરોસો આપણા જીવમાં દ્રઢ નક્કી કરવાનું કે રામજી પટેલને એક સંતોના વચનમાં વિશ્વાસ લાવી અને ભગવાનના દ્રઢ આશ્રિત થયા અને ભગવાનનું ભજન કર્યું તો ટૂંકા ગાળામાં પણ એના જીવનું કલ્યાણ થઈ ગયું. મહારાજ જાતે પોતાના ભક્તને લેવા આવ્યા. એમ ભગવાનના મોટા સત્પુરુષના સંતોના વચનમાં વિશ્વાસ રાખી અને ભગવાનનું ભજન કરે છે, બીજે બધેથી પ્રતીતિ છોડે છે અને એક અનન્ય જે ભગવાનનો થાય છે ત્યારે ભગવાન એને છોડીને જઈ શકતા નથી. માટે અનન્ય નિષ્ઠા રાખવી પડે. જેને ભજીએ ગુરુજી કહે ને ભાઈ, જેને ભજવું તેને અનન્ય ભાવે ભજવું. બધી જગ્યાએ પછી ઈચ્છા રાખીએ તો એકે મળે નહીં, પણ મહારાજને પામવું છે તો બસ મહારાજ સિવાય અન્ય બધેથી પ્રતીતિ તોડી અને એક અનન્ય ભાવે જ્યારે ભગવાનના આશ્રિત થઈએ છીએ ત્યારે ભગવાનને પણ એમ થાય કે આ મારો છે. જ્યારે ભગવાન એમ થઈ જાય કે આ મારો જ છે ત્યારે પછી ભગવાનને એની ઉપર જવાબદારી આવે, પણ ભગવાનને થાય કે આજે આને તો બધી જગ્યાએથી મળી રહે છે ત્યાં સુધી ભગવાનને પણ વિશ્વાસ આવે નહીં. એટલે આપણે પણ દરેક જગ્યાએથી પ્રતીતિ તોડીને એક અનન્ય ભગવાનમાં પ્રતીતિ કરીને ભગવાનની આજ્ઞા પાળી, ભગવાનના વર્તમાન પાળી અને ભગવાનનું ભજન કરીએ તો મહારાજ પણ પોતાના આશ્રિતના પોતાના બિરુદ પ્રમાણે અંતે જાતે આવી રીતે લેવા આવે જ છે. અત્યારે ભગવાન દેખાડે કે નથી દેખાડતા, પણ ભગવાનનું એ તો બિરુદ છે. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું. સ્વામી કે આ રીતે તો મહારાજ દેશ દેશ ગામો ગામ અનંત પરચા ભગવાને પૂર્યા છે, આમાં લખતા એનો પાર આવે એવો નથી. જન જન પ્રત્યે જુજવા, થાય પરચા નિત્ય પ્રત્યે નવા. આ જવા વરે છે જે સામર્થી, તે તો લખતા લખાતી નથી. આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રી હરિ તણા. પણ આ જવાળ્યો આડો આંક, પ્રભુ પ્રગટ્યા પૂર્ણ મૃગાંક. જે જે આ વારે કર્યા કાજ, તે તે આગે ન કર્યા મહારાજ. સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, આજના જેવી ક્યાંય ન મળી. સ્વામી કે ભગવાને આગળ અનંત અવતાર ધર્યા, અનંત ધરશે, પણ આ વખતે ભગવાન જે પ્રગટીને જે સામર્થ્ય વાવરી, જે અલૌકિક પ્રતાપ દેખાડ્યા, એ પ્રતાપ ભગવાને ક્યારેય પહેલાં પૂર્વે કોઈ અવતાર દ્વારા જણાવ્યા નથી. સ્વામી કે આગે ધર્યા અવતાર ઘણા, જાણો સર્વે આ શ્રી હરિતણા. આગળ જે જે અવતારો થયા અને જે થશે બધાય આ મહારાજના છે. મહારાજની આજ્ઞાથી જે તે અવતારો આવ્યા એણે કામો કર્યા છે, પણ આ તો સર્વે અવતારના અવતારી સ્વયં શ્રીજી મહારાજ આજે પોતે પધાર્યા છે અને એ જે સામર્થ્ય બતાવે છે એ સામર્થ્ય આજ પહેલાં કોઈ બતાવી નથી. શાસ્ત્રમાં પણ અનંત વાતો સાંભળી છે, પણ આવી વાત આજ પ્રગટ વર્તમાન કાળે ભગવાન જે કામ કરે છે એવા તો પૂર્વે કોઈ જગ્યાએ એવા પ્રસંગ શાસ્ત્રમાં પણ વાંચવા સાંભળવા મળતા નથી. આજની તો રીત્ય છે અલેખે, પણ હોય ધીમંત તે દેખે. આજ અઢળ ઢળ્યાય પાર, કહે નિષ્કુળાનંદ નિરધાર. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાન મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજ હરિજનને પરચા પૂર્યાય નામે 153મું પ્રકરણ. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. હરિકૃષ્ણ મહારાજની